નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સહાયકની જે સામાન્ય ભરતી છે અને ઘટની ભરતી છે અને તમે કદાચ મારા વિડીયો પણ જોઈ લીધા હશે ટૂંક સમયમાં એના ફોર્મ પણ ભરાવાના કદાચ શરૂ થઈ જશે હવે જે ઘણા ઉમેદવારો છે એમના મનમાં અટકળો રહેલી છે કે મેરિટ છે કટ ઓફ એ કેટલે અટકશે આવું જોવા માટે એ લોકોને તાલાવેલી હોય છે હવે આના માટે તમારે સૌપ્રથમ તો લાસ્ટ ભરતીનું જે કટ છે એ કેટલું છે એ આપણે જાણવું જરૂરી છે તો આજના વિડીયોમાં આપણે સામાન્ય ભરતી અને ઘટની ભરતીનું લાસ્ટ કટ ઓફ કેટલું હતું એ જોવાનું છે આ લાસ્ટ કટ છે એ મેં મહા મહેનતે બનાવ્યું છે તમામ વિષયનું અને કેટેગરી વાઇસ સાથે પીએચ કેટેગરી છે એ સીડી એના સાથે તમામનું કટઓફ ઓફ મેં બનાવ્યું છે ખૂબ મહેનત કરી અને છેલ્લે કટ ઓફ મેં બનાવ્યું છે આશા રાખું છું કે વિડીયો તમને ગમશે ગમે તો વિડીયોને શેર કરજો અને ચેનલે સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યા સહાયક ભરતીના સ્ટેપ બાય સ્ટેપ તમામ વિડીયો મારી ચેનલ પર આવતા રહેશે આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે ઘટની ભરતી છે એનું લાસ્ટ કટ ઓફ કેટલું હતું એ જોવાનું છે હવે પ્રતિક્ષા યાદીનો તબક્કોને જે વસ્તુ લખી છે એ બધું આપણે કંઈ ખાસ જોવાનું નથી કેમ કે મેં ઝેરોક્સ કાઢી છે અને એ ઝેરોક્સ આ ટેબલ લેવા માટે કાઢી હતી જેથી મારે મેરિટ લખવામાં સરળતા રહે તો આવો આપણે જોઈ લઈએ કે ઘટની ભરતીની અંદર મેરિટ કેટલે અટક્યું હતું તો સૌપ્રથમ પ્રથમ છથી આઠ માટે ગણિત વિજ્ઞાનની અંદર કેટલું અટક્યું હતું એ જોઈ લઈએ તો એસ કેટેગરી માટે છાસઠ પોઈન્ટ સત્યાવીસ બાર ત્યાર પછી એસટી કેટેગરી માટે બાવન પોઈન્ટ સિત્યોતેર સડસઠ એસ ઇ માટે અડસઠ પોઈન્ટ અગિયાર ઓગણચાલીસ EWS એસ માટે અગણસિત્તેર પોઈન્ટ ઓગણીસ પચાસ ત્યાર પછી pH કેટેગરીની અંદર એ આવે એ કેટેગરી આવે તો બાસઠ પોઈન્ટ ચૌદ ઝીરો આઠ અને સી કેટેગરીની અંદર ચોસઠ પોઈન્ટ ત્રાણું એકસઠ આ પ્રમાણે ગણિત વિજ્ઞાનનું મેરિટ અટક્યું હતું હવે એની અંદર ગુજરાતીની વાત કરીએ તો એસસી કેટેગરી માટે સિત્તેર પોઈન્ટ એકોતેર નવાસી ત્યાર પછી એસ કેટેગરી માટે છાસઠ પોઈન્ટ એકાણું SEBC માટે સિત્તેર પોઈન્ટ ઝીરો એકસો અગિયાર ઈડબલ્યુ એસ માટે સિત્તેર પોઈન્ટ ચોંતેર તેત્રીસ અને એ કેટેગરી છે પી કેટેગરીની અંદર ત્રેસઠ પોઈન્ટ અગિયાર એકોતેર તો આ પ્રમાણે ગુજરાતીનું છે હવે હિન્દીની વાત કરીએ એસ કેટેગરી માટે અગણ સિત્તેર વીસ ત્યાર પછી એસટી કેટેગરી માટે પાંસઠ છવ્વીસ સુડતાલીસ ત્યાર પછી એસઈ માટે અડસઠ પોઈન્ટ એકાવન બાવન એસ માટે અગણસિત્તેર પોઈન્ટ ત્રેવીસ એસી અને એ કેટેગરી છે તો એના માટે બાસઠ એકસઠ પાંત્રીસ જે અહીં નીલ બતાવ્યું છે તો એના એ કેટેગરીના ઉમેદવારો માટે કોઈ મેરિટ બહાર પાડ્યું નથી અને કદાચ એ કેટેગરી હશે પણ નહીં તો એના માટે છે અંગ્રેજી વિષય માટે હવે જોઈ લઈએ તો એસસી કેટેગરી માટે એસટી કેટેગરી માટે સડસઠ પોઈન્ટ ત્રાણું ત્રેપન એસ માટે એકોતેર એકસઠ ત્રીસ ત્યાર પછી ઈડબલ્યુ એસ માટે બોતેર પોઈન્ટ ચાલીસ સિત્યાસી અને આ બાજુ બી કેટેગરીમાં જોઈએ તો સિત્તેર સડસઠ બ્યાસી સી કેટેગરી માટે અડસઠ ચાલીસ એકવીસ અને ડી કેટેગરી માટે ચોપન છ્યાસી એકોતેર તો આ પ્રમાણે અંગ્રેજીનું મેરિટ છે હવે સંસ્કૃતની વાત કરીએ તો એસસી સી કેટેગરીની અંદર બોતેર પોઈન્ટ પાંસઠ અડસઠ એસ કેટેગરીની અંદર છાસઠ પોઈન્ટ ઝીરો ચાર સિત્યોતેર માટે અગણસિત્તેર પોઈન્ટ સિત્તેર ઇડબલ્યુ એસ માટે એકોતેર ઝીરો ઝીરો આડત્રીસ એ કેટેગરી છે તો એની અંદર સડસઠ સિત્યાસી પંચ્યાસી અને સી કેટેગરીની અંદર સડસઠ સિત્તેર પંચાણું હવે સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ એસ સીબી બી કેટેગરી માટે તોતેર પોઈન્ટ અઠ્ઠાવન ચૌદ કેટેગરી માટે અગણસિત્તેર પોઈન્ટ સત્યાવીસ બ્યાસી એસ માટે તોંતેર પોઈન્ટ ચમ્મોતેર એસ માટે ચોમ્મોતેર પોઈન્ટ ત્રિપલ સિક્સ એ કેટેગરી આવે તો એની અંદર છાસઠ પોઈન્ટ ત્રેસઠ નવાસી બી કેટેગરીની અંદર ચોસઠ સી કેટેગરીની અંદર બોતેર પોઈન્ટ પાંત્રીસ સત્તાણું અને ડી કેટેગરીની અંદર એકસઠ પોઈન્ટ ઓગણસાઠ છ્યાસી હવે વિજ્ઞાન પ્રવાહ ધોરણ એકથી પાંચની વાત કરીએ ધોરણ એકથી પાંચ વિજ્ઞાન પ્રવાહની અંદર એસસી કેટેગરી માટે અડસઠ પોઈન્ટ સત્તર ત્યાર પછી એસ ટી કેટેગરી માટે ઓગણસાઠ ઓગણસાઠ પોઈન્ટ બાણું સોળ માટે પાસઠ પોઈન્ટ ત્રા તેતાલીસ પંચ્યાસી એસ માટે અડસઠ પોઈન્ટ એકાવન છાસઠ અને જે આ એબીસીડી કેટેગરી છે એ નથી આપેલી તો પછી વિજ્ઞાન પ્રવાસ સિવાય જે વિજ્ઞાન પ્રવાસ સિવાય એસસી કેટેગરીની અંદર જોઈએ તો એકોતેર પોઈન્ટ એકવીસ ચમોતેર કેટેગરીની અંદર છાસઠ પોઈન્ટ છન્નું સાત એટલે ઓબીસી ઉમેદવારો માટે એકોતેર તો એકોતેર પોઈન્ટ બોતેર છેતાલીસ ઇ એસ માટે એકોતેર પોઈન્ટ નેવ છત્રીસ એ કેટેગરી હોય તો બાસઠ પોઈન્ટ સિત્યાસી બાસઠ બી કેટેગરીની બા અંદર બાસઠ પોઈન્ટ અઠ્ઠાણું ઓગણસિત્તેર સી કેટેગરીની અંદર અડસઠ પોઈન્ટ પાંચસો પચાસ બોતેર ડી કેટેગરીની અંદર એકસઠ બાવીસ આડત્રીસ તો આ પ્રમાણે જે ઘટની ભરતી થઈ હતી એનું લાસ્ટ કટ ઓફ આટલું છે તમામ વિષયવાર આપી દીધું છે મેં અહીં તમામ વિષયવાર તમે જોઈ શકશો અને તમામ કેટેગરી વાઇઝ ચાહે પીએચ કેટેગરી હોય એ બી સીડી તો પણ એનું આ પ્રમાણે આપેલું છે અહીં લાસ્ટમાં જે પીએચ આવે છે એની મેં કદાચ અહીં ગણતરી ધ્યાનમાં લીધેલી નથી તો એ લોકોએ સમજી લેવો એમનો લાસ્ટ રાઉન્ડ હોય તો ત્યાંથી જોઈ શકશે પરંતુ આ પ્રમાણે ઘટની જગ્યાઓનું લાસ્ટ કટ ઓફ હતું હવે આપણે નેક્સ્ટ જોઈએ સામાન્યની જગ્યાનું લાસ્ટ કટ ઓફ કેટલું હતું તો આ પ્રમાણે મેં સામાન્ય જગ્યા માટેનું લાસ્ટ કટ ઓફ બનાવીને જ મૂક્યું છે હવે આની અંદર પણ તમારે આ પ્રતિક્ષાયાદીનો તબક્કો એવું લખ્યું છે અને કંઈ ખાસ ધ્યાનમાં લેતા નહીં કેમ કે મેં ટેબલ બનાવવા માટે જ એ લીધેલું છે હવે એની અંદર જોઈ લઈએ સૌપ્રથમ પ્રથમ છથી આઠ માટે ગણિત વિજ્ઞાન તો એમાં ઓપન કેટેગરી માટે અડસઠ પોઈન્ટ ત્રેસઠ સડસઠ એસસી કેટેગરી માટે છાસઠ પોઈન્ટ ઝીરો સાત પચીસ એસટી કેટેગરી માટે બાવન પોઈન્ટ સિત્યોતેર સડસઠ એસ માટે અડસઠ પોઈન્ટ વીસ જીરો બે એસ માટે અડસઠ સિત્તેર એ કેટેગરી માટે બાસઠ ચૌદ જીરો આઠ સી કેટેગરી હોય તો સાહીઠ ઇઠ્યાસી પંચાવન હવે ગણિત વિજ્ઞાન પતિ ગયું હવે ગુજરાતી માટે ઓપનની અંદર સિત્તેર

તો ઓપન કેટેગરીની અંદર અડસઠ પોઈન્ટ નેવ બાવન કેટેગરી હોય તો અડસઠ પોઈન્ટ ચોરાણું એકાણું એસટી કેટેગરી હોય તો પાંસઠ પોઈન્ટ એકોતેર હોય તો અડસઠ છન્નું ત્યાર પછી ઈડબલ્યુ એસ કેટેગરી હોય તો અડસઠ પોઈન્ટ ચોપન એકત્રીસ એ કેટેગરી હોય તો એકસઠ નવાસી બી કેટેગરી હોય તો છાસઠ પોઈન્ટ ચોત્રીસ બાર હવે અંગ્રેજી વિષયની વાત કરીએ તો એની અંદર ઓપન કેટેગરીની અંદર બોતેર પોઈન્ટ સત્તર એકોતેર એસસી માટે બોતેર પોઈન્ટ અઠ્યાવીસ અઠ્ઠાવન માટે સડસઠ પોઈન્ટ પાંસઠ ચોપન ઓબીસી માટે બા બોતેર પાંચસો અગિયાર ઇડબલ્યુ એસ માટે બોતેર પોઈન્ટ સત્યાવીસ જ્યારે સી કેટેગરી હોય તો સિત્તેર પચીસ બાણું અને ડી કેટેગરી હોય તો ચોપન પોઈન્ટ છ્યાસી એકોતેર આ પ્રમાણે અંગ્રેજીનું છે હવે સંસ્કૃતની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે સિત્તેર પોઈન્ટ છબ્બી એસસી કેટેગરી હોય તો ઓગણે સિત્તેર પોઈન્ટ બેતાલીસ એસટી કેટેગરી હોય તો પાસઠ પોઈન્ટ પાંસઠ એટલે ઓ ઉમેદવાર માટે સિત્તેર પોઈન્ટ છબ્બી ત્યાર પછી ઈ એસ હોય તો ઈ એસ માટે સિત્તેર ઓગણચાલીસ વીસ એ કેટેગરી હોય તો ત્રેસઠ સડસઠ સોળ ત્યાર પછી બી કેટેગરી માટે અઠ્ઠાવન પોઈન્ટ બાસઠ અઠ્ઠાવન હવે સંસ્કૃત પછી સામાજિક વિજ્ઞાનનું જોઈ લઈએ તો ઓપન કેટેગરીની અંદર તોંતેર નેવ એકતાલીસ એસસી કેટેગરી માટે તોંતેર ત્રેવીસ એસટી કેટેગરી માટે અગણસિત્તેર પોઈન્ટ સુડતાલીસ છોતેર એસ ઇ માટે તોંતેર પોઈન્ટ ત્રા બાણું સાડત્રીસ એસ માટે તોંતેર અઠ્ઠાણું ઝીરો પાંચ ત્યાર પછી એ કેટેગરી હોય તો એની અંદર સડસઠ પો મેલમાં પુરુષો માટે સડસઠ ત્રીસ ત્રેપન અને ફિમેલ માટે ચોસઠ ત્રેસઠ તો આની અંદર મેલ ફિમેલનું અલગ અલગ આપેલું હતું હવે બી કેટેગરીની અંદર છાસઠ પોઈન્ટ ઝીરો છાસઠ સાત ત્યાર પછી સી કેટેગરી માટે બોતેર પંચાવન સડસઠ અને ડી કેટેગરી માટે એકસઠ પોઈન્ટ છ્યાસી હવે વિજ્ઞાન પ્રવાહ એકથી પાંચની વાત કરી લઈએ ધોરણ એકથી પાંચ વિજ્ઞાન પ્રવાહ ઓપન કેટેગરી માટે પાંસઠ પોઈન્ટ ઓગણસિત્તેર એસસી કેટેગરી માટે પાંસઠ પોઈન્ટ છન્નું તેતાલીસ એસટી કેટેગરી માટે ચોસઠ પોઈન્ટ સત્યાવીસ પંચ્યાસી ઓબીસી ઉમેદવાર માટે પાસઠ સત્તાવન ત્યાર પછી ઈડબલ્યુ એસ માટે છાસઠ પોઈન્ટ સોળ અગિયાર પછી એ કેટેગરી બી અને સી કંઈ આપેલું નથી હવે વિજ્ઞાન પ્રવાસ સિવાયના જે ઉમેદવારો છે એકથી પાંચની અંદર એ ખાસ જોવાલાયક છે ઓપન કેટેગરીની અંદર એકોતેર પોઈન્ટ એસસી કેટેગરી માટે એકોતેર પોઈન્ટ એકવીસ ચુમ્મોતેર એસ કેટેગરી માટે સડસઠ પોઈન્ટ છબ્બી બોતેર એસસી વીસી માટે એકોતેર પોઈન્ટ છ્યાસી જીરો સાત ઇડબલ્યુ એસ માટે એકોતેર પોઈન્ટ સિત્યાસી પંચાણું એ કેટેગરી હોય તો સાહીઠ પોઈન્ટ છપ્પન પંચોતેર ત્યાર પછી બી કેટેગરી હોય તો બાસઠ પોઈન્ટ અઠ્ઠાણું ઓગણસિત્તેર સી કેટેગરી હોય તો સડસઠ પોઈન્ટ ઓગણસાઠ ચૌદ અને ડી કેટેગરી હોય તો એકસઠ પોઈન્ટ બાવીસ આડત્રીસ આ પ્રમાણે સામાન્ય જગ્યાઓ માટેનું લાસ્ટ કટ ઓફ તમને મેં અહીંથી જણાવી દીધું છે મિત્રો મહા મહેનતે મેં આ કટ ઓફ હમણાં બનાવ્યું છે આના માટે મારે કલાક દોઢ કલાક બેસવું પડ્યું છે મિત્રો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તમામ ઉમેદવારો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો હવે આ જે લાસ્ટ કટ ઓફ છે એના આધારે તમારું જે મેરિટ ક્રમાંક છે એ બે હજાર બાવીસનો છે એના તમામ તબક્કા છે મેરિટ ક્રમાંકની જે ફૂલ પીડીએફ છે મારી જોડે છે એની એનો તમારે ડાઉનલોડ કરવો હોય તો લિસ્ટ છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો ઘટની ભરતીનું જે પીડીએફ છે ઓલ ઓવર એ પણ છે અને સાથે સાથે સામાન્ય ભરતીની જે મેરિટની પીડીએફ છે ઓલ ઓવર એ પણ છે એની અંદર મેરિટ નંબર પણ આપેલો છે તો એ પીડીએફ તમે બંને ડાઉનલોડ કરી શકશો સાથે સાથે અત્યાર સુધી જે બે ભરતી બે હજાર બાવીસની અમને લાસ્ટ થઈ એના તમામ તબક્કાના મેરિટ ક્રમ કેટલે સુધી અટક્યા છે વેઇટિંગ લિસ્ટ છે બે તો એ વેઇટિંગ પણ કેટલે સુધી અટક્યા છે તમામ જે ઇમેજો છે એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકશો એના પરથી જ મેં આ જે કટ ઓફ છે એ આઠે આઠ રાઉન્ડ પરથી અને વેઇટિંગ રાઉન્ડ પરથી આ કટ ઓફ બનાવેલા છે તો સામાન્ય અને ઘટની બંને ભરતી માટે આ પ્રમાણે લાસ્ટ કટ ઓફ રહ્યું હતું આના પરથી તમે તમારો અંદાજો લગાવી શકશો કે તમે તમારી મંજિલથી કેટલે દૂર છો તો અંદાજીત મેરિટની રાહ જોવા માટે તમારે થોડી રાહ જોવી પડશે જ્યાં સુધી અમે અંદાજ કાઢીએ કે કેટલે સુધી મેરિટ અટકશો એનો મારા તરફથી વિડીયો આવશે સો ટકા એનું અમે એનાલિસિસ કરશું અને ત્યાર પછી ક્રોસિંગ કેટલું થાય છે ને આ બધા પરિબળો કામ કરતા હોય છે કે રિપિટેશન કદાચ થાય તો કેટલું થાય આ બધા પરિબળો કામ કરે અને એ વિચારી અને ત્યાર પછી અમે ચાર પાંચ મિત્રો ભેગા મળી અને પછી અંદાજિત મેરિટ કેટલું અટકશે કેટેગરી વાઇઝ કેટલું છે એ તમામ વસ્તુનો વિગતવાર અભ્યાસ કરી અને વિડીયો બનાવવાનો છે તો એ વિડીયો જ્યારે બની જાય ત્યારે મારી ચેનલ પર મુકાઈ જશે ત્યાં સુધી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને રાખશો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર